जय जगदम्बा जोगणी जपू तिहारा जाप अखंड तारा दीवड़ा बड़े माँ परगट आपो आप। मैं एक जगह माता जी की स्तुति करी तो एक भाई आया मन के धीरूभाई स्त्रीओं ने शक्ति कहवा ने। मैं कीधु हाँ तो मन के पुरुष ने शू कहवाय। मैं कीधु एने सहन शक्ति कहवाय। 80 वर्ष सुधी बठिया कान कर हाँफड़ा राखे तो ई सहन शक्ति कहवाय। તમે જો બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે, આખા વર્લ્ડમાં તમે આટો મારો ક્યાંય બાયપાસ રોડ નથી, દરેક જગ્યાએ બાયપાસ ભાઈ નાપાસ। હા, બૈરાઓ આપણો વાત કરે એ ક્યારેક આપણું પેન્ટે પહેરે, આપણું ટી શર્ટ પહેરે, આપણી ટોપી પહેરે, આપણા ચશ્મા પહેરે, પણ આપણે એનો પ્લાઝો ન પહેરે। હમણાં એક ભાઈ એના ઘેરે મને લઈ ગયા, મને કે ધીરુભાઈ મારો પ્રોગ્રામ પૂરો થયો ને આવ્યા, મને કે અહીં સામે જ રહી છે આવો ને બે મિનિટ। હવે મેં કીધું ક્યારેક આવશે, મને કે આવ્યા ને આવો એને વાર લાગે, અહીં નજીક જ છે। તો હું એના ઘેરે ગયો તો એના ઘરના મળ્યા, અમે બેઠા તો એને ચા બનાવવાનું કીધું ને તો ફ્રીજ ખોલ્યું તો ફ્રીજમાં છોકરું સૂતું હતું। તો મેં કીધું બેન આમાં રખાય, મને કે બગડે નહીં ને, બગડવા ન દેવું હોય તો કોઈ સારા માણસના સહવાસમાં રાખો। હા, છોકરાના નાકમાં બરફની કટકીઓ જામવા માંડેલી, આ તો કીધું સારું થયું હું આવી ગયો, નકર થાત હું આમાં। હા, કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે, કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે, સમયના વાયરે ઉઘાડા થાય રતું, પોતાના હોય તો ઢાંકવા પડે છે। હમણાં એક ભાઈ સ્કૂલે એના બાબાને લેવા ગયા ફોર વ્હીલ લઈને, તો પેપર આપીને એનો બાબો બહાર નીકળ્યો તો દાંત કાઢતો કાઢતો ગાડીમાં બેસી ગયો, એટલે એના પપ્પાએ રસ્તામાં પૂછ્યું કે પેપર સારું ગયું લાગે છે, કે ના રે ના બોગસ ગયું છે, તો કેમ આટલા બધા દાંત કાઢતો હતો, તો કે દાંત એટલે આવે છે કે મારામાંથી જોઈને 12 વિદ્યાર્થી લખતા હતા। કીધું તમે બીજાની પેઢી ઉછાળશો। હા, એમાંય આ આપણે કોરોના વાયરસ આવ્યો, જોકે સુખ દુઃખ તડકા છાયા આ માનવીના જીવનમાં આવ્યા જ રાખે છે। આ દુઃખ આવે ને જો ડરીને આત્મહત્યા કરે એ કાયરતાની નિશાની છે, દુઃખ આમાં જજુમીને જીવી જાય એ મર્દાનગીની નિશાની। કોઈ વસ્તુ કાયમ નથી, કબહુક ધર પર મહલ, મહલ નહીં કબહુક ધર પર, કબહુક તરવર પત્ર, પત્ર નહીં કબહુક તરવર, અરે કબહુક સરવર નીર, નીર નહીં કબહુક સરવર, કબહુક નરઘર લક્ષી, લક્ષી નહીં કબહુક નરઘર, કૌરણ કહે ચેતો સકલ, અચલ દિશે વો અચલ નહીં, અચલ હરિ એક નામવર। આ કોરોના વાયરસ છે એના સામે જજુમીન આ આપણો દેશ જીવી ગયો, અને હજી વયો નથી ગયો, હજી એને એના એની ઝપટમાં ન આવવું એવી તકેદારી રાખવી। હા, એક ભાઈ તો રોજ કેટલા માણસો મરતા હતા ને એની પત્નીને ક્યાં બધું આમને પડ્યું રહેશે, લો પીવો તો કોઈ દી સારું શાક બનાવીને ખાતું નથી, કે આજે બપોરે દૂધપાક બનાવજે, તો દૂધપાક બનાવેલો ને જમવા બેઠો તો બે ખૂટડા પીને એની ઘરવાળીને કે આમાં નકરું દૂધ જ છે, ચોખા તો નાખ્યા જ નથી, તો એની પત્ની કે માસ્ક તો કાઢો। માસ્ક પહેરેલું ને ખૂટડા મારતું હતું, એટલે કીધું રેવા દો આ। હા, હમણાં સ્કૂલમાં મારો પ્રોગ્રામ હતો, એક વિદ્યાર્થી આવ્યો મને કે ઓટોગ્રાફ આપો અંકલ, તો મેં સહી કરીને કાગળ આપ્યો, એ હાલતો થયો તો મેં બોલાવ્યો, કીધું અહીંયા આવો, એટલે આવ્યો, મેં કીધું કેટલામું ભણસ, મને કે ચોથું, કીધું બહુ સારું, મોટો થઈને શું થાય, મને કે ડોહો, તો કીધું તારે ભણવાની જરૂર નથી, આ સમાજમાં લાયક બનવા માટે મહેનત કરવી પડે, ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા રે જ થઈ જાય, સાજા થવાની દવા હોય, બીમારીની દવા ન હોય, જો કેસ ત્રણ પ્રકારના હોય, એક બેંકનો કેસ હોય,
એમાં તમે કેસ ઉપાડી શકો, કેસ મૂકી શકો. એક બેંકનો કેસ, બીજો ડોક્ટરનો કેસ, એમાં તમારે જ આપવાના રહે. એમાં કોઈ દી કોઈને ચેક કરીને કે આવો નિરોગી દેશમાં કોઈ ન જોઈએ, હાલે 2000 નાસ્તો કરી આવજે, એમને એમાં આપણે જ ભરવા પડે. બેંકમાં આપણે મૂકી શકીએ, ઉપાડી શકીએ, ડોક્ટરના કેસમાં આપણે જ ભરવા પડે. અને ત્રીજો પોલીસનો કેસ, હા ભલે એમાં 5 દી વહેલા મળું પણ ભરવા પડે. આ ત્રણેય કેસ એવા છે. નિશાળમાં નાના નાના બાળકો જાય, શિક્ષકોને એમ થાય કે અમારે આ 4 દિવાલ વચ્ચે જિંદગી વહી જાય, પણ એનો વેમ છે. 4 દિવાલની વચ્ચે શિક્ષક હોય કે શિક્ષિકા હોય, એ લોકો આખા દેશનું ઘડતર કરી રહ્યા છે. જે કાંઈ બને એ સ્કૂલમાંથી જ બને છે ને. હા, નાનો છોકરો કોઈને હૂતો હોય તમે એમ ન કહી શકો કે આ શું બનશે. હા, એ તો કોઈક મહાન સંતે તમારા આંગણામાં ઘોડીએમાં હૂતો હોય, કોઈક ખિસ્સા કાતરું હૂતો હોય, કોઈક કલાકારે હૂતો હોય, અરે કોઈક વડાપ્રધાને હૂતો હોય. હા, માપનો કાઢી હોય. ક્યારેક આ ધરતી ઉપર મહેલ હોય, ક્યારેક ન હોય. સમરબંધીની ચણેલ પાયામાંથી પડે એમ 90 વર્ષે નડે, બાપની ખોઈતું બાલિયા. ક્યારેક ધરતી ઉપર મહેલ હોય, ક્યારેક ન હોય. અને ક્યારેક ઝાડવામાં એટલા બધા પાંદડા હોય કે પક્ષી અંદર ઝાડવામાં બેસીને ટવકો કરે તો તમે ટવકો સાંભળી શકો, પક્ષીને જોઈ ન શકો, પણ પાનખર ઋતુ આવે ત્યારે એક પણ પાંદડું ધરતી એ ઝાડવા ઉપર હોય નહીં. ધરતી ઉપર જેમ શ્રીમંત કુટુંબ ભિખારી બની ગયું હોય ને, વહરા લુગડા પહેર્યા હોય ને વરવો લાગે ને, એવું પાન વિનાનું ઝાડવું વરવું લાગે. પાંદડું ખૈર્યું ને એને ઝાડવાને કીધું કે પાન ખરંતા યું કહે, સુન તરવર બનરાય, અબકે બિછુડે કબ મિલે, દૂર પડેંગે જાય. હમણાં વંટોળિયો આવશે, દૂર ફેંકી દે, પાછા મળશું કે કેમ. ત્યારે તબ તરવરને ઉત્તર દિયા, સુનો સૂત એક બાત, કે ઈશ ઘર એસી રીત હે, એક આવત એક જાત. આ ઈશ્વરના ઘરનો ક્રમ છે કે નવા પાન આવે એટલે જૂના પાનને ખરી જવું પડે. આ ઘણા કહેતા આ છોકરા કેટલા કિસ્મતવાળા, ભાગ્યશાળી કે જન્મ થાય તો 30-30 જોડી કપડાં આવી જાય ને, કેકું કપાય નહીં. કે આપણા વડીલો 3 જોડી કપડામાં થીગડા મારીને મરી ગયા. તો મેં કીધું એ તમારો વેમ છે, એ થીગડા મારીને મરી ગયા, એ જ પાછા આવ્યો હોય તો કોને ખબર. આ વખતે કામ નથી કરવું, જલસા જ કરવા છે. હા, એક છોકરાના બૂટ ઉપર BPL લખ્યું હતું. મેં કીધા BPL કંપની બૂથની કઈ, મને કે BPL એટલે કંપની નથી, બાપુજીના પૈસે લીલા લેર એ BPL. આને કોણ સમજાવે. અત્યારનો આ યુગ જીવવા જેવો યુગ છે. કબહુક તરવર પત્ર, પત્ર નહીં કબહુક તરવર, કબહુક સરવર નીર. ક્યારેક બારે મેઘ ખાંગા થયા હોય અને નદીઓ બે કાંઠામાં જતી હોય, તળાવો ભર્યા હોય, હોંકરા ભર્યા હોય, પાછો ઉનાળો આવે ત્યારે એમાં કાંકરા ઉડતા હોય. હા, કાંઈ ન હોય. આ તમને દેખાય એ બધી વસ્તુ કાયમ નથી. ક્યારેક કબહુક નર ઘર લક્ષી, ક્યારેક માણસના ઘેરે નાયખે માગ ન હોય, ભગવાનની કૃપા હોય ને, છોકરી 30 લાખ કામીને આવે. એ આપણે એમ છે કે અમે બુદ્ધિથી કમાણ, બુદ્ધિ આખી દુનિયા પાસે છે, બુદ્ધિ નથી હાલતી, કોકની કૃપા હાલે છે. કબહુક નર ઘર લક્ષી, કબ લક્ષી નહીં કબહુક નર કર. ક્યારેક એને એ માણસના ઘેરે લોટ નો વાંચો થઈ જાય, આ કઈ ન હગે. કૌરણ કહે ચેતો સકલ, કૌરણ કવિ એમ કહે છે કે દુનિયાના લોકો ચેતો, આ અચલ દિશે એવો અચલ નહીં, આ દેખાય કાયમ નહીં. તો કે અચલ હરિ એક નામ વર, ભગવાનનું નામ જ અચલ છે, બાકી કાંઈ નથી. એક ભાઈ ઉદાસ થઈને બેઠો તો મેં કીધું કેમ. મને કે કાલ તમારા પ્રોગ્રામમાં આવ્યો હતો તો મેં કીધું એમાં તો બધાને આનંદ આવ્યો, તું કેમ ઉદાસ થઈ ગયો. મને કે તમે એમાં દુઓ બોલ્યા હતા કે અવની ઉપર એક દી જન્મા સર્વે જાય, આવ્યું નહીં અવાય મરીને પાછું મોડિયા. તો કીધું તો સાચી જ વાત છે. મને કે અહીં જન્મે એ બધા મરી જાય ને. મેં કીધું હા, મને કે એટલે જ મને અંદરથી શાંતિ વહી ગઈ છે. મેં કીધું કેમ. તું દાંત કાઢીને જીવીશ તો એ ઉપાડી લે, અને નિમાણો થઈ જાય, નિરાશ થઈ જાય તો એ તને લઈ જાય, કાંઈ મૂકી નહીં દે. મને કે મારી ચિંતા મેં કરી નથી, કરવાનું નથી, બીજાની ચિંતા છે. મેં કીધું કેમ. મને કે અહીં જન્મે એ બધા ગુજરી જાય ને. મેં કીધું હા. મને કે છેલ્લે મરી જાય અને સમસાને કોણ લઈ જાય.
આવી ઉપાધિ કરતા હોય. સુખ દુઃખ તડકા છાયા આ માણસના જીવનમાં આવતા હોય ને જાતા હોય. તમે જો આપણે ત્યાં બેટી બચાવો અભિયાન હાલે છે, બેટી બચાવો બેટી પઢાવો, દીકરીને દીકરા સમાન રાખો. હું મારા પ્રોગ્રામમાં દરરોજ કહું છું કે દીકરીને દીકરા સમાન ક્યારેય ન રાખતા, દીકરીને દીકરા કરતાંય સવાઈ રાખો. દીકરા લગ્ન થયા પછી આપણે રિએક નહીં, નક્કી નહીં, દીકરી આજીવન આપણી રહે. આ દીકરાનું લગ્ન થઈ જાય ને વાયણું તેડી જાય ને તો ત્રીજે દી ફોન કરે કે તારા વિના રસોઈમાં જામતું નથી, આ વીહ વર કોને ખવડાવ્યું. હા હા, એક બેન એના ઘરવાળાની વાત કરતા હતી, એને બેનપણીને, એને બેનપણીએ પૂછ્યું કે મારે બનાવી શું કરે, તો કે એટલા બધા ભોળાને સીધા થઈ ગયા છે કે જમવા બેસે ત્યારે 5 મિનિટ પ્રાર્થના કરે ભગવાનને, પછી એ જમે છે. તો કે એ પ્રાર્થના હું કામ કરે ખબર, કે ના કે તારી રસોઈ એવી છે કે પહેલાં પ્રાર્થના કરવી પડે કે આને પચાવવા દેની શક્તિ દઈ જાય એમ, કારણ કે તારો રોટલો કૂતરું ખાય છે ને તો એ બે દી માંદું રહે છે. આને આમાં આખી જિંદગી કાઢી. સ્ત્રી અને પુરુષ આમ તો સંસાર સાયકલ છે, સ્ત્રી અને પુરુષ સાયકલના બે વ્હીલ છે. પુરુષ પાછલું વ્હીલ છે, સ્ત્રી આગલું વ્હીલ છે. તમે જુઓ બ્રેક બે વ્હીલમાં હોય પણ મારવાની પાછલા વ્હીલમાં જ હોય, આગળ મારો તો ઊંધે કાંઈ જ નાખે. કેરિયર પાછળ ફિટ થાય, વધારાનું વજન પાછળ, આ મોંઘવારી વધે એ વાહેલા વ્હીલમાંથી, આગળ નહીં. હા હા, નોટબંધી થઈ તો અહીંયા તો બાયુ એ કટકીને રાખ્યા હતી, નો કાઢીને પુરુષને આપ્યા કે આ તમારા ખાતામાં નાખી દેજો, કારણ કે ફરજિયાત ખાતા ખોલાવવા પડ્યા. એક ભાઈ બેંકે ગયા ખાતું ખોલાવું, તો સાહેબ કે તમારું નામ, કે છગનભાઈ. તમારા માતા પિતા, તો કે માતા ન પિતા, બાપુજી ક્યારેક પિતા. સંસારની સાયકલના સ્ત્રી અને પુરુષ બે વ્હીલ છે, પુરુષ પાછલું વ્હીલ, સ્ત્રી આગલું વ્હીલ છે. હા, તમે જો પાછલું વ્હીલ વધારે વહેલું પતી જાય, ફટાકીએ થાય એ પાછલા વ્હીલમાં જ થાય. હા, આગલામાં મોરલી થયા પછી 3 વર હાલે. એક ભાઈએ નવું બુલેટ લીધું હમણાં, આમ સ્લેપ મારો તો ઉપડી જાય એવું, તો એ બીજે દિવસે સાયકલ લઈને મને હામો મળ્યો. તમે કહેતો હવે નવું બુલેટ તે લીધું ને સાયકલ શું કામ, કે હજી ટાયર હાલે એમ છે, થોડું ઘણી નાખું. હવે કહેતો આ સાયકલ લઈને ખટારા સામે કહાય જઈશ તું, અને રહેવા દે, આ છે એમાં આનંદ કરો. હા, ન હોય તો હાલી નહીં જવું પડે. હમણાં એક ભાઈ એના મિત્રને કે શું હાલે, તો કે સવારે વોકિંગ કરું, પણ આજ તો યાર કે વોકિંગમાં નીકળો ને 7 કિલોમીટર દોડી ગયો. પછી કે પછી મારા બાબાને ફોન કર્યો તો ગાડી લઈને આવ્યો, લઈ ગયો. તો કે એટલું બધું કેમ દોડી ગયા 7 કિલોમીટર? તો કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. કૂતરો વાહે થયો ને એમાં એ પાઈ ગયો. હા, એમાં એ દોડી ગયો. તમારે રાજકોટમાં એક ભાઈ વોકિંગમાં નીકળ્યો ને તો સવારમાં 5-10 બહેનો, 2-5 ભાઈઓની બધા હાઈલા જતા, એની પાછળ હાઈલો જ ગયો વોકિંગમાં. તે હાઈવે અમદાવાદ હાઈવે ચડી ગયો, તે કુવાળવા ટપી ગયો. હા, 20 કિલોમીટર પહોંચ્યા પછી ઓલા કે હવે કેટલેક જવું છે, તો ઓલા કે અમે ચોટીલા જાય છે. તો કે હાથમાં ધજા રાખવી જોઈએ, કાં બોર્ડ રખાય, આમ કોઈક નિર્દોષને તોડાવી ન નખાય. તો ઓલા કે અમે ક્યાંક ટપાલ લખી હતી તને વયોદાન, ના કે મૂકી છે એક અળબૂથમાં. તો વળતા છકડો રિક્ષામાં આવ્યો, બોલો, પાવડાના હાથા જેવા પગ ટીંગાતા હતા. હા, તમે જુઓ ગામડામાં બાયુ સીમમાં જાય અને શહેરમાં જીમમાં જાય. હા, બેમાં તફાવત એટલો છે, જે સીમમાં જાય એને ક્યારેય જીમમાં ન જવું પડે. જે શ્રમ તમે જાતથી કરો ને એ કસરત થાય એવી વોકિંગથી ન થાય. આ તો પછી લોકોને અત્યારે એક ફેશન થઈ ગઈ છે, ખબરમાં નીકળી જવું એટલે નીકળી જ જવું. તમને કાયદેસર દાંત આવે ને તમે હસો ને એ જ હાસ્ય ફાયદાકારક છે. લાઇફિંગ ક્લબમાં જઈને હા 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 આટા ડોટાઈ જાય, કીધું આમ. હા, હશે એનું ઘર વસે, વસે પછી હશે કે નહીં એ ભાગની વાત છે. હા, અત્યારે તકલીફ એ થઈ છે કે 45 વર્ષથી 70 વર્ષના બેનું છે ને એને એક તકલીફ થઈ છે,
શું તકલીફ છે કે એ લોકો જ્યારે વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ એનું ચાલવા ન દીધું અને હવે એ સાસુ બન્યા તો વહુ ચાલવા નથી દેતા. આ આ બે બાબતના દુઃખ છે. હા, ત્યારે તો કોઈ જોવા ન જતા, એના વડીલો નક્કી કરે ત્યાં હગાઈ લગ્ન થતા. હવે છોકરા જોવા જાય છે એટલું નહીં, છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે કે આ મકાન તારું છે બકા, બકા કહે છે. પછી બકા ભલે બકાલું વેચતા હોય. આ મકાન તારું છે બકા કે હા, તો કે દસ્તાવેજ બતાવ. કારણ કે આ લોકો ન્યાય બૂચ મારી આવ્યા છે. અમારા રાજકોટમાં હું નીકળ્યો તો એક બાપ દીકરો બે બાંધતા હતા. કીધું શું છે? તેનો બાપ કે આને સગપણની વાત છે ને, તો જોવા જાવું. તો મેં કીધું અત્યારે બચાઈ જાય છે, ભલે ને તમારું મગન જોવા જાય, પણ મને કે તોતળીઓ છે, જીભ જલાય, ત્યાં બોલશે તો સગાઈ નહીં થાય. મેં કીધું મગન તારા માટે ના પાડે છે, તારી જીભ જલાઈને તું જોવા જા તો સગાઈ ન થાય. મને કેવું માલું માલું ખલાબ કરું, મને હલપ કરી લેતો ન બોલું, બાકી જોવા તો જાવું જ પડે, નહીં તો બચકી જાય. તો મેં કીધું નહીં બોલે. તો એના બાપા કે તમે ભેગા હાલો. તો મેં કીધું મગનનું થઈ જતું હોય આપણને હું વાંચો. મગનના બાપુજીને હું ને મગન ત્રણેય ગયા. રસ્તામાં મગન કે કદાચ એવું કાંઈ ઓલું બોલવા જેવું લાગે તો બોલવાના બદલે હું તમને ગાયને સંભળાવું તો હાલે. મેં કીધું હા, એમાં જીભ જલાય તો ખબર ન પડે. અમે ત્યાં ગયા તો ઓલા લોકોએ ખાટલા નાખી દીધા, બેઠા. છોકરી ચા લઈને આવી, પિત્તળની રકાબી, પિત્તળની ડીશ અમને ત્રણેયને આપી. પહેલાં મગનની રકાબીમાં ધાર કરી ચાની, તો આખી રકાબી ફરી ને તે ટેરવા દાઈજા મગનના, તે બોલવાની ના પાડી હતી. તો ગાવા માંડ્યો, એ દલમલા દે મને દલમલા દે, રકાબી માતા મને દલમલા દે. આ તો ભાઈરે કરી, ત્યાં તો છોકરી ઉભી ઉભી ગાવા માંડી. હાથમાં છે રતાબી ને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂત મારીને પી. ઈ તોતળી ત્યાં તો છોકરીની બાકી આપણે જોતું તું એવું જલી ગયું જલી ગયું. ત્યાં તો છોકરાનો બાપ ઉભો થઈ ગયો, ફટાટલા ફોલો ફટાટલા ફોલ. બધી ઊંધા આટાની કપલી લઈને ગયા હતા ને ફીટ થઈ ગઈ, કારણ કે સામે ઊંધા આટા જતા. હા, અત્યારે તો જીવવા જેવો યુગ છે. બેનુ માટે તો સુવર્ણ યુગ છે. એક સમયમાં આ કોઈ વૈજ્ઞાનિક યુગ નહોતો, લાઈટું નહોતી, હા આટલી સુવિધાઓ નહોતી. બેનુ દીકરીઓ સવારમાં વહેલા ઉઠે, દેશી ઘંટીએ દળે અને ડોલ સીંચણિયું અને બેડું લઈને પાદરે કુવે પાણી ભરવા જતા. હવે અત્યારે તો ચાપ પાડો ને ત્યાં ટાંકો ભરાઈ જાય. બોલો, કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગયા. હજી બે ત્રણ વર્ષ જવા દો, એવડા મોટા વોશિંગ મશીન આવશે, પુરુષને કપડાં હોતા મશીનમાં નાખશો ને તો બખડંગ બખડંગ કરીને બહાર કાઢશે. કપડાં ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય, નવાઈ જાય. કોઈના ઘેરે જઈને આપણે પૂછશું, મારા ભાઈ ક્યાંક બેસો મશીનમાં નાખ્યા. કેટલી સારી સુવિધાઓ આવી ગઈ. બોલો, પૂરી બનાવવાના મશીન આવી ગયા. પૂરી પૂરી નથી, પૂરી તમે આખી ખાઓ તો મોટી પડે, બે ભાગ કરો ટૂંકી પડે. હવે એનું નામ પૂરી કોને પાડ્યું ભગવાન જાણે. હા, હમણાં એક ભાઈ વીઆઈપી હોટલમાં જમવા ગયો. તો વેઇટર કે બોલો ભાઈ, તો કે એક પીઝા લેતો આવ. તો વેઇટર કે ચાર ટુકડા કરો કે આઠ? તો કે ચાર જ કરજે, આઠ નહીં ખૂટે. તો પીઝા તો એક ને એમ. તમે કયો એ આપવું એમ. એક ભાઈ ને હાથ છોલાઈ ગયેલા બે. તે સવારે મને હામો મળ્યો. મેં કીધું કેમ હાથમાં શું થયું? મને કે ભાઈ હોટલમાં રાતે જમવા ગયા હતા, મહેમાન આવ્યા હતા. તો મેં કીધું જમવા ગયા હતા શું? મને કે જમી લીધું, પછી મારું ધ્યાન પડ્યું ત્યાં બોર્ડમાં લખ્યું હતું કે ડીશમાં હાથ ધોવાની મનાય છે. તો મેં કીધું પછી પછી મને કે ગ્લાસમાં માંડ માંડ ધોયા, એમાં હોરાઈ ગયા તેમ. હા, હાથ હોરીને આવ્યું. પાણીપુરી ખાવા તમે જો બાયું જાય ને, ન્યાય લાઈનમાં વારો હોય. પાણીપુરી પુરુષ નથી ખાતા,
બેનો ખાય છે, એમાં કારણ કે ખાટું પાણી પહેર્યું હોય, પુરુષ તો ખટાઈ ચમચાઈ પકડી ગયા હોય એટલે એ ન ખાય, ભેગા ગયા હોય બિલ ચૂકવવા. તે પાણીપુરીની રેકડીએ એક બેન પાણીપુરીવાળાને કે આમાંથી પાણી નાખ્યું, આમાંથી પાણી નાખ્યું, આમાંથી કેમ ન નાખ્યું? તો પાણીપુરીવાળો કે બેન, એ હાથ ધોવાનું છે, તમારે બધા ટેસ્ટિંગ કરી જ લેવા છે. આપણા ગુજરાતીની તાસીર કેવી છે કે તમે ભર ઊંઘમાં સૂતા હોય ને તો દિવસને એક વાગે આવીને જગાડે, લે સુઈ ગયો તો? કે તો ના ના, રિયલ સર કરતો હતો, કેમ તૂટિયા વાળવા ને કેમ ના કરવા ટેળવા. હા, તાળું મારીને ચાવી કાઢીને ત્રણ વાર તાળું તાણે, લાગી ગયું છે કે નહીં? કે તો વગર ચાવીને તમે બૂચ માર્યા એ લાગી ગયા છે. આ તો મેં કીધું ચાવી વાળું છે. હા, ગુજરાતીની તાસીર કેવી, તમે અહીંયા અમદાવાદ હોય કે રાજકોટ હોય, આપણે અહીં વતનમાં હોય ને તો રવિવારે છોકરાને પત્નીને બધા કે ચાલો પંજાબી જમવા જવું છે. હા, પછી આ વેકેશનમાં તમે 3-4 લાખનો ખર્ચો કરીને આખા પરિવારને કુનુ મનાલી લઈ જાઓ તો ત્યાં જઈને કે કઢી ખીચડી જળશે? કીધું એ તો ખેરે હતા, એના હારુંથી આ પલો કપાય. હા, હોય એમાં આનંદ ન કરે. બોલો, ભૂરિયા અહીંયા આવે ને આપણા દેશમાં તો આપણી બધી આઈટમ ખાય, આપણી ભાખરી, આપણું રોટલો, પૂરી, પાણીપુરી, બધું ચેક કરે, મરચું એકાદું ખાય, પછી ભલે યા ગોડ કરીને કાઢી નાખે, પણ એ ચેક કરે. ભૂરીઓ સુરત આવેલો ને તો તાપીમાં નાહવા પડ્યો, વરસાદ બહુ, તો આગળ ડેમમાં પાટિયા ખોલ્યા, તે પૂર આવ્યું, તણાવ માંડ્યો, ખમણ ખમણ ખમણ, તે કાંઠે ખમણની રેકડી વાળો, એને એમ કે બિચારો તણાય છે ને છેલ્લી ઈચ્છા ખમણ ખાવાની છે, ખમણ ખમણ. તે અતિશો ખમણ બાંધીને ઘા કર્યો, તો કે નો સેવ સેવ, લે હવે કે સેવ ખમણ ખાવા, આને નકરા ખમણથી હલાવી લે ને એ કે, હા ને કે એ કાઢવાનું કહેતો. ભાષા બધી સમજવી એ જરૂરી નથી. અમારા રાજકોટમાં ઘણા કર્ણાટકથી પરણી આવ્યા છે, એ સાસુ બહુ હજી બાયતા નથી. સાસુ દેશી ભાષામાં ધબધબટી બોલાવી લઈએ, બહુ એની ભાષામાં એકબીજા સમજે ને સમાધાન થઈ જાય. બધું સમજવું એ જરૂરી નથી. હા, એક ડોશીમાં હમણાં સીસીટીવી કેમેરામાં બિસ્કીટનું પેકેટ મોલમાંથી થેલીમાં નાખી લીધું ને એમાં કેમેરામાં આવી ગયા ને પકડાઈ ગયા, તો કેસ કર્યો, તો કોર્ટમાં કેસ આવેલો, તો બાપાએ ભેગા ગયેલા, તો સાહેબ જજ સાહેબ કે શું ચોર્યું હતું? કે બિસ્કીટનું પેકેટ. કેટલા બિસ્કીટ હતા? કે 12. કે 12 દિવસની સજા. તો દાદા ઊભા થઈને કે એક મમરાનું પેકેટ હતું. જરા ગણ જોઈ કે હવે આ છોડાવવા ગયા હતા કે વધારે રાખવા ગયા હતા, કાંઈ નક્કી ન કહેવાય. બોલો, જેલમાંથી એક ભાઈ 5 વર્ષે ઘેરે આવ્યો, તેના પત્નીને કોઈ કીધું મારા ભાઈ આવી ગયા જેલમાંથી, પાદરમાં પહોંચી ગયા, તો કે એનો રોયાનો ક્યાં ક્યાંય ટાટીઓ ટકે છે, એને કેટલા દી રાખવાય છે? સમજણ વિનાનું જીવવું, જીવે વરસ 1000, સમજીને જીવે 2 ઘડી, તો જીવાય બેડો પાર. ધન્યવાદ.